एक મહત્વના સમાચાર જયપુર એક્સપ્રેસના 3 ટાયર એસીના કોચમાં આગ લાગી મુંબઈથી આ સમાચાર મળી રહ્યા છે સાંજે 6 વાગે લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે તો હાલ આગ પર કાબૂ મેળવાયાના અપડેટ મુંબઈ સેન્ટ્રલ ખાતે ટ્રેનમાં આગ લાગી હતી પરંતુ આ આગ પર હવે કાબૂ મેળવી લેવાયો છે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કારણ કે કોચમાં આગ લાગતા જ આ રીતે ધુમાડા ઉઠ્યા હતા અને આગના દ્રશ્યો પણ જોઈ શકાય છે આગની ભીષણતા આ દ્રશ્યો પરથી જ અંદાજી શકાય છે જો કે મુંબઈ સેન્ટ્રલ પર ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે અને હાલ આ આગ પર કાબૂ મેળવવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તે સફળ રહ્યા છે સાંજે 6 વાગ્યે લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે ઘટનાની જાણ થતા જ આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા મુંબઈ સેન્ટ્રલ ખાતે ટ્રેનમાં આગ લાગી હતી જેની પર કાબૂ મેળવાયો છે મહત્વનું છે કે જયપુર એક્સપ્રેસના 3 ટાયર એસીના કોચમાં આ આગ લાગી હતી અને આગના આ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સ્વાભાવિક છે સાર્વજનિક સ્થળે આ રીતની આગ લાગી હશે ત્યારે ભયનો માહોલ પણ ફેલાયો હતો જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આગના આ દ્રશ્યો અને આ આગ પર અત્યારે કાબૂ મેળવી લેવાયો છે આગની ભીષણતા પણ જોઈ શકાય છે કારણ કે દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં જ્યારે આગ લાગી હતી ત્યારે જ્યારે પ્લેટફોર્મ પર પણ પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ હતો પરંતુ અત્યારે આ આગ પર કાબૂ મેળવાયો છે અને હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે 6 વાગ્યાના અરસામાં આગ લાગી હતી તો આ સાથે સંવાદદાતા અશ્વિન પાંડે જોડાઈ ગયા છે અશ્વિન ज्यादा क्या अपडेट मिल रहा है इसके बारे में जी बिल्कुल करीब 6 बजे के आसपास आग लगी थी और दो कोचेस के चपेट में आए थे एसी 3 टायर के और उन दोनों ही कोचेस पे तत्काल जो है फायर ब्रिगेड की मदद से आग पर काबू पा लिया गया कोचेस दोनों पूरी तरह से जल के चुके हैं ऐसे में इन दोनों ही कोचेस को बदला जाएगा और गाड़ी का जो शेड्यूल था करीब 6:30 बजे का वो समय बदलकर करीब 9 बजे के आसपास से गाड़ी मुंबई से निकलेगी मुंबई सेंट्रल इस गाड़ी को निकलना था पूरी तरह से जो यार्ड है वहां पर कोचेस की सफाई हो रही थी सफाई के दौरान अचानक स्मोक डिटेक्ट हुआ और फिर आग लग गई फिलहाल 4 अधिकारियों की कमेटी बनाई गई है जो इस पूरे जो है घटना की जांच करेगी जांच रिपोर्ट सौंपे जाने के बाद जिनकी भी लापरवाही इस घटना में आएगी उनके ऊपर कार्रवाई किया जाएगा जी बिल्कुल अश्विन जानकारी